ઓરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાને વાગણ બલો નમસ્કાર દર્શક મિત્રો, મહાશપુરા ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે. હું પઢારિયા જોલી, જોઈએ આજના સ્થાનિક સમાચાર. કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની 8 સીટોની ચૂંટણી બાદ આજે મતગણતરી સમયે ઉત્તેજનાત્મક દ્રશ્યો સર્જાયા. KDCC બેંકની ચૂંટણી બાદ આજે મામલતદાર કચેરીમાં ગણતરી સમયે ભાજપ કોંગ્રેસના કાર્યકરોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો. કોંગ્રેસ પ્રેરિત ઉમેદવાર જીતે તો નારા સાથે અને ભાજપ પ્રેરિત જીતે તો ભારત માતા કી જયના નારા સાથે કોંગ્રેસ કરો જીતેલા ઉમેદવારને ઉત્સાહથી અભિનંદન પાઠવતા હતા. આજે થયેલ મતદાર ગણતરી મુજબ 4-4 બેઠકો સરખા ભાગે ભાજપ કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોને ફાળે ગઈ છે. અગાઉ ભાજપ પ્રેરિત 4 સીટો બિનહરીફ થતા અને આજે મતદાર ગણતરી બાદ 4 સીટો જાહેર થતા કુલ 12માંથી 8 સીટો બીજેપી પ્રેરિત ઉમેદવારો જીતતા ભાજપે KDCC બેંકનો કબજો પોતાના પાસે રાખ્યો છે. આજે ભાજપ પ્રેરિત ઉમેદવારોમાં ઇન્દ્રસિંહ જાડેજા, શામજી કેસરાણી, રીતેન ગોર અને દેવરાજ ગઢવી તથા કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોમાં શામજી રાણા, ભાઈલાલ પટેલ, નવલસિંહ જાડેજા તથા શામજી થરુએ વિજય મેળવ્યો હતો. આ બાબતે ભાજપ કોંગ્રેસના વિવિધ આગેવાનોએ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા. આ મારો વિજય નથી, આ જયંતિભાઈ ભાનુશાલી નો વિજય છે અને ભારતીય જનતા પાર્ટી નો વિજય છે. અને હજી 2 સીટ અમે ગુમાવી છે, પણ બાકીની 6 સીટ અમને આવશે એવો પૂરો વિશ્વાસ છે. અને જે ખેડૂતો માટે તેનો અમારી જે નેમ છે નાના ખેડૂતોને, એ નેમ અમે પૂરી કરશું. નાના ખેડૂતોને જેટલા ઉપયોગી થાય અને બેંકને ઊંચાઈ લઈ જશું એવી તમને એક આશા કરું છું. ભાજપ આખો અમારી સામે જ્યારે ચૂંટણીમાં પ્રમુખ ધારાસભ્યો જ્યારે ચૂંટણીમાં અમારી પાસે ઉતર્યું, અમારી સામે ઉતર્યું હતું, ત્યારે અમે માત્ર સહકારના આગેવાનો વ્યવસ્થિત લડી અને જે જીત્યા છીએ એનો શ્રેય હું અમે પોતે લેવા નથી માંગતા, પણ ગત બોડીમાં અમે જે કિસાનોનો જે રૂપિયા ખાવા માટે આ લોકો બીજેપીના લોકો બેઠા હતા અને એ લોકો જે વસૂલાત નહોતી આપતી, વિરોધ પક્ષની ભૂમિકા ભજવી અને વસૂલાતો કરાવી. આજે બેંકની આ જો ચૂંટણી થઈ હોય તો એ દુઆ કરે અમે 4 ડાયરેક્ટરો કોંગ્રેસના બેઠા હતા એટલા માટે. આ અવાજ આખા કચ્છના કિસાનોમાં ગયા અને આ કિસાનોને હું આખા કચ્છના કિસાનોને આજે શ્રેય આપું. સહકારી ક્ષેત્રની હંમેશા જ્યારે જ્યારે ચૂંટણી હોય છે ત્યારે KDCC બેંકની વાત કરીએ તો KDCC બેંકની રચના થઈ ત્યારથી કરીને અત્યાર સુધી ભુજમાં અમે સીટ જાળવી રાખી છે અને ભચાઉમાં પણ જાળવી રાખી છે અને મુંદ્રા પણ મળી અને માંડવી પણ અમારા ટેકાથી સીટ આવી છે. સહકારી ક્ષેત્રમાં હંમેશા સહકારી મંડળીઓના પ્રતિનિધિઓનું મતદાન હોય છે અને સહકારી પ્રતિનિધિઓ હંમેશા શાંતિ ઈચ્છે છે અને સહકારી ધોરણાથી જ ચૂંટણી થતી હોય છે. સિમ્બોલ ઉપર ક્યારે ચૂંટણી થઈ નથી અને સહકારી ધોરણે સહકારી ભાવનાથી બેંકનો વહીવટ હાલે એવું પણ અમે ઇચ્છીએ છીએ. કચ્છ જિલ્લા મધ્ય સહકારી બેંક જે કોઓપરેટિવ સોસાયટી છે તેની ગઈકાલે તારીખ 15/9 રોજ મતદાનનું આયોજન કરવામાં આવેલું અને જ્યારે આજે 16 રોજ મતગણતરીનું આયોજન કરવામાં આવેલું. જે મતદારમાંથી જે સભ્યોની ચૂંટણી કરવાની છે તે પૈકી 12 સભ્યોમાંથી 4 સભ્યો પહેલેથી જ બિનહરીફ જાહેર થયેલા હતા, બાકીના 8 સભ્યોનું મતદાન કરવામાં આવેલું હતું જેની મતગણતરી આજે જ પૂર્ણ કરવામાં આવેલ છે. શ્રી હરિકૃષ્ણ ફર્નિચર. શ્રી હરિકૃષ્ણ ફર્નિચર આપની માટે લાવ્યું છે ફર્નિચરની વિશાળ અને અદ્યતન શ્રેણી એક જ છત નીચે. તો રાશિની જુઓ છો, પધારો આપના પોતાના ફર્નિચર શોરૂમમાં. સરનામું નોંધી લેશો, શ્રી હરિકૃષ્ણ ફર્નિચર, સાંઈબાબા મંદિર સામે, પોલીસ ચોકીની બાજુમાં, મિર્જાપર 3 રસ્તા, મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9904288842, 9725188842. માધાપરમાં યક્ષ બૌદેરા મંદિરે 2 દિવસીય પરંપરાગત મેળાનો પ્રારંભ. માધાપર પાસે યક્ષદેવના મંદિર સંકુલના 3 કરોડના ખર્ચે નવીનીકરણ થયા બાદ પ્રથમવાર 2 દિવસીય મેળાનું આયોજન કરાયું છે. રવિવારે મેળાનું વિધિવત ઉદઘાટન જિલ્લા ભાજપ પ્રમુખ પંકજભાઈ મહેતા અને જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઈ છાંગાએ કર્યું. આ મેળામાં ભુજ શહેર તથા માધાપરની આજુબાજુના ગામોના ભાવિકો ઉમટી પડ્યા છે. આ મેળામાં 250થી વધુ સ્ટોલ ઉભા કરાયા છે. ધારાસભ્ય તારાચંદભાઈ છેડા પણ હાજર રહ્યા હતા.
માધાપુર ખાતે વર્ષોથી પરંપરાગત યક્ષ નાના યક્ષનો મેળો યોજાતો આવ્યો છે. હમણાં મુંબઈના ટ્રસ્ટીઓ દ્વારા આપણે નવું મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે, ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે અને આ નિર્માણથી મંદિરની સુંદરતા વધી છે. અને આ વખતે ગ્રામ પંચાયતે દર વખતે એક દિવસનો મેળો થતો હતો રવિવારે, આ વખતે બે દિવસનો મેળો કરવામાં આવ્યો છે અને આ ધીમે ધીમે આ મેળાનું મોટું સ્વરૂપ ધારણ કરશે અને આગામી દિવસોમાં ત્રણ દિવસનો મેળો યોજવાનું પંચાયતનું આયોજન છે. અને મોટા યક્ષનો જે રીતે મેળો ભરાય છે એટલું જ મોટું સ્વરૂપ આ નાના યક્ષના મેળાને આપવાનું અમારું આયોજન છે. ડૉક્ટર હસમુખ કાનજી શાહ, મુંબઈ. આ મંદિર લગભગ 350 વર્ષ જૂનું મંદિર છે અને છેલ્લા ભૂકંપમાં થોડું ઘણું નુકસાન થઈ ગયું હતું. એના પછી અમે વિચાર કર્યો કે આપણે આ મંદિર મોટું બનાવીએ. અને લોકમેળો તો 150 વર્ષથી યોજાય છે. આપણે ઇવન ગવર્મેન્ટ ગેજેટમાં પણ એની નોટિસ આવે છે અને દર વખતે એ લોકો પ્રગટ કરે છે. છેલ્લા લગભગ 40-એક વર્ષથી વેરી રેગ્યુલરલી ભાદરવા સુદ આપણે પર્યુષણ પતી જાય એના પછીના પહેલા સોમવારે આપણે અહીંયા મેળો યોજીએ છીએ. આ મેળામાં યુવાનો ભાજપમાં જોડાય તે માટે ખાસ સ્ટોલ ઉભો કરી પક્ષમાં જોડાવા માટે ફોર્મ ભરાયા હતા. પંકજભાઈ મહેતાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કચ્છના તમામ લોક મેળાઓની અંદર, જેમ આજે માધાપરના યક્ષના મેળાની અંદર એક સ્ટોલ રાખવામાં આવ્યો છે, તમામ મેળાઓની અંદર સ્ટોલ રાખવામાં આવ્યા છે. અને એનો હેતુ એ સ્ટોલના માધ્યમથી યુવાનોને, નાગરિકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાનું અભિયાન, એની સાથે સાથે મોંઘવારી અને ભ્રષ્ટાચાર વિરુદ્ધના પેમ્પલેટોનું વિતરણ, એની સાથે સાથે મેળાની અંદર આવતા યુવાનોને નરેન્દ્રભાઈ સાથે ફેસબુકની અંદર લિંક કરાવવા વગેરે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો આ મેળાની અંદર દરેક મંડળો દ્વારા આપવામાં આવ્યા છે. એસવી સિટી ટાઉનશીપ મુંદ્રા તાલુકાના સિરાચા ગામ મધ્યે અદાણી પાવર પ્લાન્ટ, ટાટા પાવર પ્લાન્ટ તેમજ આકાર લઈ રહેલા વિશ્વના મોટામાં મોટા અદાણી વેસ્ટપોર્ટની તદ્દન નજીક મુખ્ય હાઈવે પર અત્યાર સુધીની કચ્છમાં મોટામાં મોટી 150 એકર બિન ખેતી થયેલ ફૂલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથેની જમીનમાં સરળ માસિક હપ્તેથી પ્લોટો મેળવવાની સુવર્ણ તક, લાઇટ પાણી ગટર જેવી પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ. ટાઉનશીપમાં 150 મકાન રેડી પોઝેશનમાં છે, જે 15 વર્ષ માટે ખાનગી કંપનીને ભાડે આપવામાં આવ્યા છે. ટાઉનશીપમાં વ્હાઈટ હાઉસ પબ્લિક સ્કૂલ આવેલી છે, જે 3 વર્ષથી કાર્યરત છે. 200 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, સાથે સ્કૂલ બસની સુવિધાઓ તો ખરી જ. એસવી સિટી ટાઉનશીપ મુંદ્રા તાલુકા સિરાચા ગામ મધ્યે આપની આ ટાઉનશીપના ભવિષ્યના પ્રોજેક્ટ ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ, જીમ, પોલીક્લિનિક, ઓપન એર થિયેટર, સુપર માર્કેટ, પાર્ટી પ્લોટ, મલ્ટીપર્પઝ હોલ. આજે જ સંપર્ક કરો હેડ ઓફિસ સ્વામિનારાયણ ડેવલપર્સ, એસવી સિટી હાઉસ, પહેલા માળે, મિર્ઝાપર રોડ, ભુજ કચ્છ, બ્રાન્ચ ઓફિસ કેપિટલ એસોસિયેટ એકોડ હોસ્પિટલ પાછળ ભુજ કચ્છ, પ્રોજેક્ટ બાય સ્વામિનારાયણ ડેવલપર્સ, નીરવ રેલોન, હરીશ ગોરસિયા, જીતેન રેલોન, જીતેશ ગોરસિયા, હરજી વેકરિયા, ધર્મેન્દ્ર વાઘેલા. ભુજના માંડવી ઓક્ટોપ પાસે સિગ્મા ઇલેક્ટ્રોનિક શોરૂમમાં શાર્પ કંપનીના પ્રોડક્ટનું વેચાણ તથા પ્રદર્શન શરૂ કરાયું. ભુજના સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ શોરૂમમાં શાર્પ કંપનીની વિવિધ પ્રોડક્ટનું એક્ઝિબિશન અને સેલ મેળો યોજાયો છે. આ મેળામાં શાર્પ કંપનીની ખાસ પ્રોડક્ટની ટેકનોલોજી સમજાવવામાં આવી છે. આ પ્રદર્શનમાં વિશિષ્ટ ટેકનોલોજીવાળું ફ્રીઝ પણ લોન્ચ કરાયું છે. જોઈએ એક અહેવાલ. હું કલ્પેશ સમદાની વાત કરી રહ્યો છું સિગ્મા ઇલેક્ટ્રોનિક્સમાંથી. અમે અહીંયા 3 દિવસનું શાર્પ દ્વારાની દરેક પ્રોડક્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે એક્ઝિબિશનમાં, અને શાર્પની દરેક નવી પ્રોડક્ટ્સ જે લોન્ચ થઈ છે બતાવવામાં આવેલી છે. આપ જે જોઈ રહ્યા છો એ ફ્રિજ જે છે શાર્પનું, એ હમણાં લોન્ચ થયું છે. આમાં હાઇબ્રિડ કુલિંગ છે, પ્લાઝમા ક્લસ્ટરની ટેકનોલોજી છે, પ્લસ એસીમાં એર પ્યોરીફાયર છે, માઇક્રોવેવ ઓવન છે, એલઈડી પેનલ્સ છે, વોશિંગ મશીન છે, દરેક પ્રોડક્ટ રાખવામાં આવી છે. અત્યારે આપણે જેવું એક્સપેક્ટેશન રાખેલું હતું એના કરતાં વધારે કસ્ટમરનો ફ્લો થયો છે અને સારી પ્રોડક્ટ્સનું વેચાણ થયું છે. એક્ઝિબિશન રાખવાનું કારણ એ છે કે લોકોને ધ્યાનમાં આવે કે આજે ટેકનોલોજી ક્યાં સુધી વિકસી ગઈ છે અને આજે શાર્પ કેટલી ટેકનોલોજી આપે છે અને શું પ્રોડક્ટની ક્વોલિટી આપે છે અને સર્વિસ કેટલી પાવરફુલ છે. શાર્પ 100 વર્ષ જૂની કંપની છે. રાજ ઇન્ફોર્મેટિક્સ
અવર સ્લોગન ઇઝ મિનિમમ સેલ્સ મેક્સિમમ સર્વિસ. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસ શોરૂમ. હવે રાજ ઇન્ફોમેટિક્સમાં મોબાઈલ પણ હાજર સ્ટોકમાં. તમામ કંપનીના લેપટોપ તેમજ આઈબોલ અને લેનોવા કંપનીના ટેબ્લેટ, સોની, સેમસંગ, નોકિયા, માઇક્રોમેક્સ તેમજ આઈબોલ કંપનીના મોબાઈલ સરળ હપ્તેથી મેળવવા માટે સંપર્ક કરો રાજ ઇન્ફોમેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર ચટીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832253932. ભુજ સ્વામિનારાયણ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ અંડર 17 ની થ્રો બોલમાં સ્ટેટ ચેમ્પિયન બની. ભુજની સ્વામિનારાયણ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ થ્રો બોલ ગેમમાં જિલ્લા ચેમ્પિયન બાદ રાજ્યકક્ષાએ ચેમ્પિયન બનતા સ્કૂલ તથા વાલીઓમાં આનંદ ફેલાયો છે. આમાંથી 6 વિદ્યાર્થિનીઓનું નેશનલ કક્ષાએ સિલેક્શન થતાં ખૂબ જ મોટી સિદ્ધિ મળી છે. બગસરા સૌરાષ્ટ્રમાં રાજ્યકક્ષાની થ્રો બોલ સ્પર્ધા રમાઈ હતી. વિજેતા ટીમને સ્કૂલના પ્રિન્સિપાલ, ટ્રસ્ટીઓ વગેરેએ અભિનંદન પાઠવેલ હતા. મારું નામ ટાંગ બંસી તારીસભાઈ છે. અમે અંડર 17 થ્રોબોલની ગેમ રમવા ગયા હતા, જે બગસરા ગામમાં ગયા હતા, અને અમે 2 મહિનાથી ખાલી પ્રેક્ટિસ ચાલુ કરી છે. અમારે જે પીટી ટીચર રશ્મિતા મિરડા છે, તેની રાત દિવસ તંતો મહેનતથી અમે આટલા બધા આગળ વધે છે, એનો સપોર્ટ ઘણો હતો અમારી સાથે. અમે ત્યાં ગયા તો ઘણી બધી સારી ટીમો જોવા મળી. તમને ખબર પડી કે કઈ ટીમમાં કેવી રીતે રમી શકાય, ઘણો કોન્ફિડન્સ આવે કે આગળ કેવી રીતે વધવાનું. હું એવું કહીશ કે આમ તો મારો અહીંયા 4th વર્ષ સ્કૂલમાં ચાલે છે, સ્વામિનારાયણ સ્કૂલમાં, એટલે અમે ઘણી બધી ગેમો રમાડીએ છીએ. એટલે અમે કીધું કે ચાલો આ વર્ષે નવી ગેમ ટ્રાય કરીએ, એમ કહીને અમે થ્રોબોલ ચાલુ કરી. એટલે અમે લોકોએ તૈયારી કરી અને ઓવરટાઈમ કરીને ટીમ બનાવી થ્રોબોલની. ત્યાર પછી જિલ્લામાં ગયા તે ત્યાં ચેમ્પિયન થયા, અને રાજ્યમાં ગયા તો જોયું ઘણી સારી સારી ટીમો હતી. અને બસ એ લોકોને કોચિંગ આપતા ગયા અને આગળ વધતા ગયા, છોકરીઓની હિંમત, છોકરીઓની મહેનત, અને અમને સફળતા મળી. મારું નામ પિલોરિયા દક્ષાબેન છે. સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરના પ્રિન્સિપલ છું. થ્રોબોલ અંડર 17 અમારી શાળાની વિદ્યાર્થિનીઓ રાજ્યકક્ષાએ ચેમ્પિયન થઈ છે, અને આ વિદ્યાર્થિનીઓમાંથી 6 વિદ્યાર્થિનીઓનું નેશનલ કક્ષાએ સિલેક્શન થયું છે. તો આ વિદ્યાર્થિનીઓ નેશનલ કક્ષાએ ખૂબ સારો દેખાવ કરે એ જ અમારી શાળાની અપેક્ષા છે. મને જાણીને આનંદ થયો કે આગામી 17 તારીખે માં આશાપુરા ન્યૂઝને 6 વર્ષ પૂર્ણ થાય છે. છેલ્લા આમ તો જ્યારથી શરૂ થઈ ત્યારથી આશાપુરા ન્યૂઝ સાથેના સંપર્કો અને સંબંધો રહ્યા છે. આશાપુરા ન્યૂઝની ટીમ જયમલસિંહના નેતૃત્વ નીચે જે પ્રકારે કામ કરે છે, એનું ફ્યુચર મને ખૂબ ઉજળું દેખાય છે. એકાદ બે અનુભવની વાત હું તમને કહું તો, જેમ કે હમણાં જ મારા પિતાશ્રીની વાર્ષિક તિથિ નિમિત્તે અમે એક કાર્યક્રમ કર્યો હતો સંબંધોનું મેનેજમેન્ટ, અને આશાપુરા ન્યૂઝે આ તકને ઝડપીને એનું લાઈવ પ્રસારણ કર્યું. અનેક લોકોના જીવનની અંદર એના કારણે ફાયદા થયા છે, આવા અનેક અનુભવો મારી સમક્ષ પણ પહોંચ્યા છે. એટલે સામાજિક જવાબદારી નિભાવવાનું કામ પણ આ રીતે આશાપુરા ન્યૂઝે કર્યું છે. મા આશાપુરા ન્યૂઝની ટીમ જે પ્રકારે કામ કરી રહી છે, અને હું હૃદયપૂર્વકની સમગ્ર કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ વતી હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું અને અભિનંદન આપું છું, અને એમનું ખૂબ ઉજળું ભવિષ્ય છે એવું મને લાગે છે. મા આશાપુરા ચેનલ ભુજ નગરપાલિકા દ્વારા હું પ્રમુખ તરીકે 6 પૂરા થઈ અને 7મા વર્ષની અંદર મા આશાપુરા ચેનલ જ્યારે પ્રવેશ કરે છે ત્યારે હું નગરપાલિકા અને નગરજનો, અમારા કાઉન્સિલર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. તો હું ભુજ નગરપાલિકા દ્વારા એને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. આ ચેનલ હજી આગળ પ્રગતિ કરે અને અમારા નગરપાલિકાના સંપર્કમાં રહે, તો હું આ ચેનલને ફરીથી ખૂબ આશીર્વાદ આપું છું. આપ સૌ દર્શક મિત્રોના સ્નેહના કારણે મા આશાપુરા ન્યૂઝ ચેનલ 6 વર્ષ પૂર્ણ કરી 7મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે, ત્યારે આપ સૌનો આવો જ સાથ સહકાર મળી રહે તેવી અભ્યર્થના. આશાપુરા ન્યૂઝ એ 6 વર્ષ પોતાના સફળ કારકિર્દી પૂરી કરી અને 7મા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે હું મારી શુભેચ્છાઓ પાઠવું છું. અને જે 6 વર્ષ દરમિયાનની મજલ જે છે એ જે લોકશાહીમાં મીડિયા છે એ પ્રજા અને સરકાર એના વચ્ચેનો એક આરિસો છે. તો આશાપુરા ન્યૂઝ ચેનલ એ આ આરસી અને પ્રતિબિંબનું કામ કરે છે, જેથી એના સુખાકારીના પગલાં લઈ શકે સરકાર, અને સરકાર તરફથી કંઈક ખોટું થતું હોય તો એ પ્રજાનો અવાજ એમ ત્યાં રજૂ થતો હોય છે. એના માટે હું મારી શુભેચ્છા પાઠવું છું.
અડાણી ફાઉન્ડેશન દ્વારા મુંદ્રા તાલુકામાં વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તેના ભાગરૂપે 15/9/2013 રોજ માછીમારી ભાઈઓ માટે સાયકલ મેરેથોનનું આયોજન કરાયું હતું, જેમાં સાયકલ સ્પર્ધકોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. 6 ગામના મળીને કુલ 65 માછીમાર ભાઈઓએ ભાગ લીધો હતો. વેસ્ટપોર્ટથી આયોજક અદાણી ફાઉન્ડેશનના કંપની અધિકારી કેપ્ટન ઉન્મેશ અભ્યંકરે સ્પર્ધાને સવારે સ્ટાર્ટ આપ્યા બાદ ગણતરીના સમયમાં જ શાસ્ત્રી મેદાને આ માછીમાર સમુદાયના સાયકલ સ્પર્ધકો પહોંચી ગયા હતા. અત્યારે આપ જોઈ શકો છો, અદાણી ફાઉન્ડેશન દ્વારા એક પ્રશંસનીય પ્રયોગ કરવામાં આવ્યો છે. માછીમારી સમુદાયના ઉત્કર્ષ માટે અત્યારે જે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે માછીમાર સમુદાયના જે લોકો છે એ આ સ્પર્ધામાં જોડાયા છે. અને વહેલી સવારથી અત્યારે તમે જોઈ શકો છો બંને બાજુ એને આ સાયકલ સ્પર્ધકો છે એને પ્રોત્સાહિત કરવા માટે બાળકો પણ આવી પહોંચ્યા છે. અરે ઉત્તેજના અને રસાકસી જગાવનારી 20 કિલોમીટર લાંબી સ્પર્ધા 45 મિનિટમાં પૂર્ણ થઈ હતી. ટુ વ્હીલર અને 4 વ્હીલર મારફતે સ્પર્ધાની રસ્તે ચુસ્ત વ્યવસ્થા અને બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. મહાસપ્ર ન્યૂઝની ટીમ 7 વાગે જ આ અડાણી વેસ્ટપોર્ટ ઉપર પહોંચી ગઈ હતી અને સાયકલ સ્પર્ધકોની દરેક મુવમેન્ટને કચકડે કંડારી હતી. શાસ્ત્રી મેદાનમાં ઇનામ વિતરણ સમારોહમાં ફાઉન્ડેશનના વડા મુકેશભાઈ સક્સેનાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. આવા પ્રકારના કાર્યક્રમો આપીને માછીમાર સમુદાયના પ્રશ્નોના ભાગીદાર બનવા માંગે છે એવું પણ તેમણે જણાવ્યું હતું. રાજકોટથી આવેલા મત્સ્ય વિભાગના નાયબ નિયામક લેવા સાહેબનું સન્માન અડાણી પોર્ટ મુંદ્રાના પ્રતિનિધિ રક્ષિતભાઈ શાહે કર્યું હતું. જિલ્લા રમતગમત અધિકારી દેત્રોજા સાહેબનું સન્માન ફાઉન્ડેશનના વડા મુકેશભાઈ સક્સેનાએ કર્યું હતું. માછીમાર આગેવાન કિરીટસિંહ જાડેજાનું સન્માન મુકેશભાઈ સક્સેનાએ કર્યું હતું, તેમજ અન્ય આગેવાન કાશમકાકા તાલબભાઈ અનવરભાઈનું સન્માન કંપનીના રક્ષિતભાઈ શાહે કર્યું હતું. શેખડીયાના માછીમાર વાગેર ગફૂર જાખબ 2 નંબર 33 પ્રથમ ક્રમાંક માટે મેદાન મારી ગયા હતા, જ્યારે લુણીના માંજલિયા અબ્દુલ સત્તાર 2 નંબર 8ના સ્પર્ધક 2 નંબર રહ્યા હતા, જ્યારે 3 ક્રમાંકે શેખડીયાના જામ અબાસ ઇસ્માઇલ 2 નંબર 32 આવ્યા હતા. પ્રથમ વિજેતાને 10,000 તેમજ શિલ્ડ, 2 નંબર વિજેતાને 7,500 તેમજ શિલ્ડ, 3 નંબર વિજેતાને 5,000 તેમજ શિલ્ડ ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. માછીમાર પરિવારના બાળકો માટેની કોથળા દોડમાં વાગેર ઇસ્માઇલ ગણી પ્રથમ સ્થાને, જામ ફકીર મહમદભાઈ ઇબલા દ્વિતીય સ્થાને અને ડુંગરા અલી મહમદ આહમદ ત્રીજા સ્થાને રહ્યા હતા. તેમને પણ કંપની દ્વારા ઇનામો આપવામાં આવ્યા હતા. અડાણી ફાઉન્ડેશન દ્વારા માછીમાર સમુદાય માટે એક સાયકલ મેરેથોનનું જે આયોજન કરાયું એ ખૂબ જ પ્રશંસનીય છે. અને માછીમારી કરતા આ યુવાનો જે છે, જે વાત કરી કે એમના બાવડામાં જોશ છે, હૃદયમાં એક ખુમારી છે, ત્યારે કચ્છિતથી છલોછલ આ 3 માછીમારને ખૂબ ખૂબ અભિનંદન. અને ખાસ કરીને એમને જો પ્લેટફોર્મ મળે, એને જો તક મળે, તો એ ભારતનું નામ પણ રોશન કરી શકે છે. મારું નામ ગફૂર જાકબ, હું ગામ શેખરિયાનું રહેવાસી છું. તમારો વ્યવસાય શું છે, ધંધો શું કરો છો? અમે જાળી બાંધીએ છીએ માછીમારીની. 2-3 કલાક રહીને અમે સાયકલથી જઈએ, પછી 3 કલાકનું લંચ પડે તો અમે ઘરે આવીને પછી ખાના ખાઈને રાત્રે જ્યારે ટાઈમ હોય વીરનું, એ વીરે અમે ઉઠીને ઝાર લેવા જઈએ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજના સરપટના ખાતે એરપોર્ટ રોડ વચ્ચે જાહેર રસ્તા ઉપર એક પોલીસ કર્મીને પાણીના છાંટા ઉડતા પોલીસે ભેગા મળી સામેવાળાની ધુલાઈ કરતા ચકચાર. ભુજના સરપટના ખાતે એરફોર્સ રોડ વચ્ચે એક પોલીસ કર્મચારી પસાર થતા તેમને પાણીના છાંટા ઉડતા એક નિર્દોષ વ્યક્તિને માર મારીને અધમુવો કરી લોહીલુહાણ કરતા ચકચાર મચી જવા પામી છે. આ મારામારીમાં પોલીસમેને પોતાના અન્ય સાથીઓને બોલાવતા રીતસર દંગલ મચાવ્યાનું નજરે જોનારાઓએ જણાવ્યું હતું. પ્રતાપ કાનજી બાવા નામના આધેડ શખ્સની આ રીતે ધુલાઈ થતા કોઈ સેવાભાવીએ તેમને જીકે જનરલમાં લઈ જઈ સારવાર અપાવી હતી. આ બાબતે કોઈ ફરિયાદ લખાઈ નથી અને પોલીસ વર્તુળોએ સમાધાન થઈ ગયા હોવાનું જણાવ્યું હતું. પ્રતાપ કાનજી ગોર, એટલે હું આવતો હતો બાઈક લઈને, એ એટીઓથી જતો હતો, તેમાંથી પાણી ઉડ્યું, પાણી ઉડ્યું તો માંથી લઈને પાછી મને ઊભી રખાવી, ઊભી રખાવી તો ઉતરીને ઢોર માર માર મારી ગયો. પહેલી એક જણ મારીને પછી 4-5 જણ બોલાવી લીધો પોતે, ના હું સાહેબ ઓળખતો નતો એને, એ મોટામાં તેને હાથમાં. સુરેશ કાંતિલાલ જોશી, અમે ગણપતિનો મંડપ પડી ગયો હતો વરસાદના કારણે, ત્યાં ઉભા હતા અને આ ભાઈ બે ઝઘડતા મેં જોયા, નીચે પડ્યા હતા અને ઉપર પોલીસા ઉપર ચડી બેઠા હતા અને ત્યાં હું દોડતો ગયો, મારા સગા મામા થાય ને મેં જોયું, તરત હું ગયો હતો ત્યાં ઘટના સ્થળે. બનાવી એમ કે જે સ્વરૂપ પાણી ઉડ્યું હતું એમના ઉપર પોલીસવાળા ઉપર, અને સીધો અવરટેક કરી અને ઊભો રાખવાની સીધો માર મારવા લાગ્યા ડાયરેક્ટ. નામ એ પોલીસવાળો એમ બતાવે છે કે મારું નામ ચેતનભાઈ છે એકનું,
અન્યનું ખબર નથી અમને. દાદાગીરી કરીને પછી અમને ગાડીના નંબર નથી ને એક્ટિવાના આગળ પાછળ કાંઈ નંબર નથી, અને અમે કીધું એક્ટિવા ઉપાડવા નહીં દઈએ તો બીજી પોલીસને બોલાવીને ચાર પાંચ પોલીસવાળા બીજા આવ્યા અને અમને અને અમારા જે ઘરના મેમ્બરો હતા બધાને થાક ધમકી દેવા આપ્યા કે મારશું તમને, ખોટા કેસ કરી નાખશું, તમે પોલીસ ઉપર કેસ કેમ કરો છો, આમ તમને ધમકી આપતા હતા. હેપી ફેસીસ નર્સરી સ્કૂલ, નોલેજ વિધાઉટ બર્ડન. તમારો કુમળો છોડ નાનપણથી પોતાના માસૂમ સ્મિતને ન ગુમાવી બેસે હસતા રમતા હેપી ફેસ સાથે અભ્યાસના પાઠ શીખવા લાગે એ માટે હેપી ફેસીસ નર્સરી પ્રયોગાત્મક પગલું ભર્યું છે. પ્રી પ્રાઇમરી એન્ડ પ્રાઇમરી સેક્શન્સ. Admission open for 2013-2014 for play group, nursery, lower KG, upper KG and standard 1-5. Limited students per class, limited seats available. ECE, trained staff, well equipped educational toys and games. Aaje j sampark karo. Happy Faces Nursery School, Desai House, Aloha, near Bhuj English School, Vijayanagar. Hospital Road, Bhuj, Kutch. 9898-121426. 9979898-98610. બચાવમાં ભરબપોરી ફાયરિંગ કરી મારુતિ જ્વેલર્સ નામની સોનાની દુકાન લૂંટવાનો પ્રયાસ. સમગ્ર શહેરમાં સનસનાટી મચી ગઈ. જોઈએ ભચાઉના પ્રતિનિધિ મહેન્દ્ર સુથારનો અહેવાલ. ભચાઉ શહેરમાં ભરબપોરે આશરે 2:15 કલાકે શીતલ ગેસ્ટ હાઉસ પાસે આવેલ મારુતિ જ્વેલર્સને લૂંટવાની બે બાઇક સવારોએ બંદૂકના ભડાકા કરીને પ્રયત્ન કરતા સનસનાટી વ્યાપી ગઈ હતી. ભચાઉમાં વારંવાર બનતા લૂંટના બનાવો તથા ભરબપોરે ખૂબ જ વ્યસ્ત ભરચક બજારમાં બંદૂકની અણીએ તથા ફાયરિંગ કરીને લૂંટની કોશિશ કરતા પોલીસની ધાક કોઈ જ ગુનેગારો ઉપર થતી નથી તેવી ચર્ચા નગરજનોમાં થઈ રહી છે. આ લૂંટેરાઓ બાઇકમાં ધસી આવી પ્રથમ બહાર બંદૂકના ભડાકા કર્યા અને સાથે લાવેલ થેલામાં દુકાનનો સોના ચાંદી અને રોકડ રકમ ભરી દેવા દુકાન માલિક મહેશ વિશનજી સોનીને ધમકી આપી. પર દુકાન માલિકે પ્રતિકાર કરીને બહાર દોડી આવી રાડારાડ કરતા લૂંટારાઓ બહાર નીકળી ભેગા થયેલ લોકો ઉપર બંદૂક તાંકી ભાગી ગયા હતા. દુકાનમાં લૂંટારા તેનો થેલો છોડી ગયા છે. ઘટના સ્થળે પોલીસ દોડી આવી તપાસ ચાલુ છે. દુકાન માલિકને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ બનાવથી ભચાઉના લોકોમાં અસલામતીની લાગણી ફેલાઈ છે. ભુજમાં ભીડ વિસ્તારમાં 50 રૂપિયાની લેતી દેતીમાં મારામારી થતા રાજેન્દ્ર શર્માને માર મરાયો. ભુજના ભીડ વિસ્તારમાં રાજેન્દ્ર શર્મા નામના શખ્સને અંકુબેન તથા કિરીટભાઈ નામની બે વ્યક્તિઓએ માર મારેલ છે તેવું ઈજા પામનારે જણાવ્યું છે. રૂપિયા 50ની લેતી દેતી બાબતે ઝઘડો થતા આ બનાવ બન્યો છે. જાણવા મળતી વિગતો પ્રમાણે દારૂની કોઈ વાત સંકળાયેલ હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે. રાજેન્દ્ર ડોરેરા શર્મા એટલે માતી 20-25 રૂપિયા માંગતી હતી, કંકુબેન માંગતી હતી, પછી 3-4 હજાર મારા ઉપર ચડી આવ્યો, ધોકા વડે પગમાં અને આમાં નાખ્યો ને હાથમાં લાકડ વાળો માર્યો મને, એને ઉતારી લીધા હતા એનાથી બાર પીસાલે ધોકા હતા ને એક આપણી લાકડી જેવી છડી હતી અને હું વટાવ્યો બકુલની હોટલથી ને એક કિરીટ હતો બીજો કિરીટ હતો એ છેલ્લી ભૂગી પર. ગાડી હટાવવાની શુલ્ક બાબતે ભાવેશ્વરનગર ભુજમાં બે જૂથો વચ્ચે બબાલ થઈ પોલીસ ફરિયાદ કરાઈ. ભુજ શહેરમાં લાલ ટેકરી વિસ્તારમાં ભાવેશ્વરનગર ભુજમાં શુલ્ક કારણોસર ગાડી હટાવવા બાબતે મારામારીનો બનાવ બહાર આવ્યો છે. આ બાબતે એક વ્યક્તિને ઈજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. આ બાબતે વધુ વિગતોમાં બહાર આવ્યું છે કે કોઈ યુવતીને ગાડી હટાવવાની બાબતે બબાલ થતા બંને જૂથ સામે સામે આવી જતા મારામારી થઈ. આ કિસ્સામાં કેટલાક માથાભારે લોકો પણ સંડોવાયેલા હતા તેવી સ્થાનિકોએ જાણકારી આપી હતી. પોલીસ કડક પગલાં લે તેવી લોક માંગણી છે. ભુજમાંથી ગાંધીધામની બાઇક ચોરનારાઓને ઝડપી પાડતી એલસીબી પોલીસ. ભુજની વીજ કચેરી પાસે એલસીબીની પેટ્રોલિંગ દરમિયાન GJ12A2351 નંબરની મોટરસાઇકલ પર નીકળેલા બે શખ્સો શંકાસ્પદ લાગતા પોલીસે અટકાવી પૂછપરછ કરતા રમેશ દેવજી મહેશ્વરી તથા રાજેશ ઉર્ફે રાજુ આહિર બંને રહેવાસી આદિપુરની શંકાના આધારે અટકાયત કરતા રમેશ મહેશ્વરીએ તપાસમાં જણાવ્યું છે કે તેણે ગાંધીધામમાંથી હોન્ડા ડેઝર્ટ મોટરસાઇકલની ચોરી કરી ભુજ તાલુકાના મંગવાડા સીમમાં મૂકેલ છે. પોલીસ તપાસ ચાલુ છે.
જે ચાર આરોપી છે તે ગઈ 30/7/2013 ના રોજ જૂના જામથડા માંડવી તાલુકાના ગામે રાત્રિના ભાગે ગૌ હત્યાનો બનાવ બનેલો હતો. એના અનુસંધાને તેઓના વિરુદ્ધમાં ગઠીસા પોસ્ટેના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ઇન્ચાર્જ પોલીસ ઠાકોર સાહેબે ગૌ હત્યા બાબતે ગુનો દાખલ કરેલ અને ચારો આરોપીઓને અટક કરવામાં આવેલા હતા. જે અત્રે લોકલ ક્રાઇમ બ્રાન્ચ મારફતે અમે જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલેલ અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ 13/9/2013 તેઓની વિરુદ્ધ પાસાના વોરંટ ઇસ્યુ કરેલ અને તે ચારેય આરોપીઓ જેમાં એક ઇબ્રાહીમ ઉર્ફ કારો અલી મહમદ સમેજા, રજાક સાલેમ અહમદ મથડા, અમીન સિદ્દીક સમેજા, અબ્દુલ સિદ્દીક સમેજા, જે ચારેય આરોપીઓને જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબના હુકમ અનુસંધાને ગઢસીસા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ ઠાકોર સાહેબે આજ પકડી પાડેલ છે અને તમામને જુદી જુદી જેલોમાં અત્રેથી મોકલવાની તજવીજ કરવામાં આવશે. સ્ટુડિયો શક્તિ ભુજ પ્રસ્તુત આવ્યો ચારણ રંગીલો તારા મઢડે. અભિનય રમેશ દાન ગઢવી, નિમિષા તડવી, ભાવનાબેન ગઢવી. લેખક રમેશ દાન ડી ગઢવી. સંપર્ક રમેશ દાન ગઢવી 98-7-96-70-52. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. દર્દીઓએ હવે શરીરના અંગો ટ્રાન્સપ્લાન્ટ નહીં કરાવવા પડે. આવનારા સમયમાં ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા ઇતિહાસ બની જશે. સ્પેનિશ વૈજ્ઞાનિકો દ્વારા કરાયું સંશોધન. ત્રાસવાદ કરતા પ્રેમ અને આડા સંબંધોના કારણે વધારે લોકોએ જીવ ગુમાવ્યા. અંગત અદાવત, પ્રોપર્ટી, પ્રેમ સંબંધોને કારણે વધુ હત્યાઓ થઈ. પાવર ઓફ એટર્ની હોલ્ડર પણ ચેક બાઉન્સનો કેસ દાખલ કરી શકે, સુપ્રીમ કોર્ટનો ચુકાદો. કોઈ સામાન્ય નજીવા કારણસર મેડિક્લેમ ચૂકવવાની કંપની ના પાડી શકે નહીં. મેડિક્લેમનું વળતર નહીં ચૂકવવું એ સેવામાં ક્ષતિ ગણાય, ગ્રાહક ફોરમનો ચુકાદો. મંગળવારે મોદીના જન્મ દિવસે 1,00,000 મુસ્લિમો ભાજપમાં જોડાશે તેવો દાવો કરવામાં આવ્યો. મની લોન્ડરિંગ અને આતંકીઓને ધન ઉપલબ્ધ કરનાર વિરુદ્ધ બજાર નિયામક સીબીએ કાર્યવાહી શરૂ કરી. ગયા વર્ષે 200 શેર બ્રોકર અને સબ બ્રોકર પરિસરોની તપાસ થઈ. પરિવહન ક્ષેત્રના વિશેષજ્ઞોએ ડીઝલની કિંમત પર દર મહિને 1 રૂપિયો વધારવાનો સરકારને આગ્રહ કર્યો. આર્થિક સંકટથી નિરાશ થવાની જરૂર નથી. રોકાણ વધારવા તેમજ રાજકોષીય ખોટ ઓછી કરવા માટે યોગ્ય પગલાં લેવામાં આવ્યા છે. આની સકારાત્મક અસર અર્થવ્યવસ્થામાં જલ્દી જ દેખાશે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિવેદન. 1 વર્ષથી બંધ પડેલી કિંગ ફિશર એરલાઇન્સના કર્મચારીઓ દ્વારા વેતન માટે ધમકી અપાઈ. કહ્યું કે પૈસા આપો નહીતર કરશું ભૂખ હડતાલ. મુઝફ્ફરનગરમાં થયેલી હિંસા બાદ પ્રધાનમંત્રી મનમોહન સિંઘ દ્વારા પીડિતોને સુરક્ષાનો ભરોસો અપાયો. દિલ્હીમાં એક પોલીસ થાનામાંથી વાહન ચોર કુનાલ જેલમાંથી ભાગ્યો. પોલીસ પર ગોળી પણ ચલાવી. અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ઈરાનને પરમાણુ હથિયાર બનાવવા પર સમજૂતી કરવાના ઉદ્દેશમાં સીરિયાથી શિખામણ લેવાની સલાહ આપી. અમેરિકામાં આવેલા પૂરમાં 500 લોકો ગુમ થયા. રાહત અને બચાવ દળ દ્વારા તેમને શોધવાની તૈયારી દર્શાવાઈ. દિલ્હીના કરોલ બાગમાં વન વિભાગના ભાગમાં આવેલું આશારામનું આશ્રમ હટાવવા માટે શહેરી વિકાસ મંત્રાલયને પત્ર લખી અનુરોધ કરાયો. કોલકાતાના હુબલી જિલ્લામાં પલ્સ પોલિયોની જગ્યાએ હેપેટાઇટિસ બી ની ખોરાક અપાઈ. 80 બાળકો બીમાર. શહેરી ગરીબોને મળશે 4 વર્ષમાં 10,00,000 મકાન. કેન્દ્ર સરકાર દ્વારા સહાય આપવાની યોજના શરૂ કરાઈ. અફઘાનિસ્તાનના ઉત્તરી પ્રાંતમાં કોલસાની ખાણ ધસી પડતા 27 લોકોના મૃત્યુ. વિશ્વના સૌથી વૃદ્ધ આદમીનો ખિતાબ મેળવનાર સ્પેનિશ નાગરિક સેન્ચેઝનું 112 વર્ષની ઉંમરે અવસાન થયું. આશારામ હવે 30 સપ્ટેમ્બર સુધી જેલમાં જ રહેશે, જોધપુર હાઈકોર્ટનો નિર્ણય. દિલ્હીના હરિનગર વિસ્તારમાં પાર્કમાં મિત્ર સાથે બેઠેલી શાળાની છાત્રા પર કરાયું દુષ્કર્મ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.